राजस्थान રાજ્યના બાડમેર જિલ્લાના બલાત્કાર તથા પોક્સોના ગુનામાં છેલ્લા 11 માસથી ભાગતા ફરતા લંપટ સાધુ કે જેના પર રૂપિયા 25,000 નું ઇનામ જાહેર થયેલ આરોપીને રાજસ્થાન પોલીસની સાથે રહી કેશોદ પોલીસે પકડી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબની સૂચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીસી ઠક્કર સાહેબ કેશોદ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીને પકડવા સૂચના અપાઈ હતી, જેથી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોલીએ પોલીસ સ્ટાફને બ્રીફિંગ કરી જણાવેલ કે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લાના તથા બહારના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી મળી આવી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી। જે મુજબ રાજસ્થાન પોલીસે જાણ કરેલી કે રાજસ્થાન બાડમેર જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો આરોપી હાલ કેશોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલો છે, જે અંગે તપાસ કરતા સદર ગુનાનો આરોપી કેશોદ પોલીસ સ્ટેશનના અખોદર ગામે મહાકાળી મંદિરમાં સાધુ વેશમાં છુપાયેલ હોવાની ચોક્કસ ટેકનિકલ માહિતી મળેલી, જેના આધારે અખોદર ગામેથી સાધુ વેશમાં એક ઈસમ મળી આવતા જેની પૂછપરછ કરતા તેનું નામ પોતે દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલબાબા કિશોરલાલ રહેવાસી ડાંગીવાડા ઉદયપુર રાજસ્થાનવાડાને પકડી પાડી રાજસ્થાન પોલીસ સાથે કાર્યવાહી કરી મોકલી આપેલ છે। મજકૂર આરોપી કોઈ ધાર્મિક જગ્યાની આડમાં સાધુ વેશમાં રહી પોતે નાડી તપાસવાનું કામ કરે છે તેમ જણાવી નાડી તપાસી બીમારનું નિદાન કરી કોઈ નપુંસક પુરુષની પત્ની દીકરીને પોતાના વશમાં કરી તેના પર ધાર્મિક વિધિના બહાને બળાત્કાર કરી બળજબરી કરી પૈસા ઉઘરાવતો હતો, જેને પકડવામાં પીઆઈ બીબી કોહલી, રાજસ્થાન રાજ્ય બાડમેર જિલ્લા પોલીસ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, રણજીતભાઈ ડાંગર, દિલીપસિંહ મોરી, અમરભાઈ જુંજિયા, રવિભાઈ ધોળકિયા વગેરેએ પોલીસ સ્ટાફની સાથે રહી આ કામગીરી કરી છે।